હવે સવાલ થાય છે કે શું તમે મેચ જોવા જઈ રહ્યા છો શું તમે જે ટિકિટ લીધી છે તે અસલી છે ખરી જેના ચેક કરી લેજો કેમ કે મેચ પહેલા અનેક ઠગબાજ એક્ટિવ થયા હતા જેમની પાસેથી તમે ટિકિટ લીધી તો મેચની મજા તો રહી પરંતુ તમારા પૈસાનું થશે પાણી ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહિત છે પરંતુ ઘણા ક્રિકેટ પ્રેમીઓને ટિકિટ નથી મળી રહી

ભારત પાકિસ્તાનની મેચને લઈને ટિકિટોની કાળાબજારી થઈ રહી છે સાથે જ એક ડુપ્લિકેટ ટિકિટોના કેસ છે તે પણ એક ક્રાઇમ બ્રાન્ચે કરવામાં આવ્યો છે ત્યારે કઈ અસલી અને ડુપ્લિકેટ ટિકિટને જોવા માટે આપણી સાથે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક સર છે સર જે ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાંથી જે ડુપ્લિકેટ ટિકિટનો જથ્થો પકડ્યો લોકો જે ક્રિકેટ જોવા માટે આવશે જે રશિયાઓ છે ક્રિકેટ પ્રેમીઓ એ લોકો કઈ રીતના સાચી ટિકિટ અને ખોટી ટિકિટ તે લોકો જોઈને ખ્યાલ પડી શકે છે ઇઝી છે એકદમ ખાસ કરીને જે ઓરિજિનલ ટિકિટ છે એમાં ચાર સિક્યુરિટી ફીચર્સ છે જ્યારે તમે કોર્નર ઉપર ટીયર કરશો ત્યારે તમને લાલ કલરનું પેપર દેખાઈ જશે એ કલર ઇન્ફ્યુઝડ પેપર છે જે લોકલી મેડ નથી બહારથી આવ્યો છે અને એ બનાવવું બહુ મુશ્કેલ છે એ સૌથી મોટો અને સૌથી ઇઝી આઇડેન્ટિફાઈડ ફીચર છે કે એ લાલ પેપર ટીયર કર્યા પછી મળે તો એ ઓરિજિનલ ટિકિટ છે એવું માની લેવાનું બીજું ફીચર છે બારકોડવાળું દરેક ટિકિટ માટે એક યુનિક બારકોડ છે અને બારકોડ જે છે સ્કેન કર્યા પછી દરેકને ગ્રાઉન્ડમાં એન્ટ્રી મળશે ત્રીજો ફીચર છે એ વોઇડ ફ્યુચર અગર કોઈ આ ટિકિટને ઝેરોક્સ અથવા ટેમ્પર કરવાનો પ્રયત્ન કરે તો એમાં વોઇડ ફ્યુચર આવી જશે એટલે ટિકિટ ઇનવેલિડ ગણાશે અને ચોથું ફીચર છે એ લખાણ છે એ મેગ્નિફાઇંગ ગ્લાસ દ્વારા જોવામાં આવે તો અલગ ટાઈપનું એક લખાણ તમને દેખાશે આ ચાર ફીચર છે એ ચાર ફીચર અગર તમને ખબર પડે કે આ ચાર ફીચર મારા ટિકિટમાં છે તો એ ઓરિજિનલ ટિકિટ અને અગર એ ફીચર નહીં હોય તો તમને ડુપ્લિકેટ ટિકિટ હોય એવું માની લેવાનું છે જ્યારે તમે જોશો કે એ ટીયર કર્યા પછી એ વ્હાઇટ કલરનું જ પેપર દેખાય છે તો એ ડુપ્લિકેટ ટિકિટ છે અને ઓરિજિનલ ટિકિટમાં લાલ કલરનું દેખાય છે સર ડુપ્લિકેટ ટિકિટ લઈને લોકો અંદર મેચ જોવા કદાચ આવી ગયા તો એને એન્ટ્રી અલગ અલગ રીતની હોય છે પહેલાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ રીતના ચેકિંગ થાય છે તો ક્યાં આગળથી એને તેને અટકાવી દેવામાં આવશે કારણ કે સિમિલર હોય છે બેસિકલી આ જે પોલીસ જે છે પોલીસના હાથમાં બારકોડ સ્કેનર હશે અને બારકોડ ચેકિંગ કર્યા પછી જ તમને એન્ટ્રી આપવામાં આવશે ઓરિજિનલ ટિકિટ હશે તો એ તરત જ રિફ્લેક્ટ થઈ જાય અને ડુપ્લિકેટ ટિકિટ હશે તો એ એન્ટ્રી એમને બારકોડમાં સ્કેન થાય નહીં અને એન્ટ્રી અંદર નહીં મળે એટલે જે એમના પાસે ડુપ્લિકેટ ટિકિટ છે એમને અપીલ કરું છું કે એને પોલીસને જાણ કરે ક્રાઇમ બ્રાન્ચ તરફથી એ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અસલી ટિકિટ અને નકલી ટિકિટ વચ્ચેનો ફરક શું છે અને તમે કેવી રીતે ઓળખી શકશો હવે હું પણ આપને એક પ્રયાસ કરું મારી ટીમને રિક્વેસ્ટ કરીશ અહીંયા સ્ક્રીન ઉપર અમે આપણે દેખાડી રહ્યા છીએ કે તમે કેવી રીતે પરખશો કે તમારી પાસે જે ટિકિટ છે તે નકલી છે કે અસલી ઉપરના ભાગે ટિકિટમાં કલર બાર હોય છે અસલી ટિકિટમાં જેની સામે નકલી ટિકિટના ઉપરના ભાગે કલર બાર નથી હોતો એટલે એના ઉપરથી તમે એ પરખી શકશો કે તમારી પાસે જે ટિકિટ છે તે નકલી છે કે અસલી બીજી એક ક્લિક એ છે કે અસલી ટિકિટમાં લાઇટના અજવાળામાં કલર દેખાય છે જ્યારે જે નકલી ટિકિટ હશે તેમાં લાઇટના અજવાળામાં કલર નહીં દેખાય એટલે અસલી ટિકિટ હશે તેને તમે આમ આમ થોડું કરશો સાઈડમાં અને લાઇટનું રિફ્લેક્શન આવતું હશે તો કલર ડિફરન્સ તમને દેખાશે અને અગર એ કલર ડિફરન્સ ના દેખાય તો તમારી ટિકિટ નકલી છે ત્રીજો પોઈન્ટ છે ટિકિટની પાછળ વોઇડ ફીચર્સ અપાયું છે અસલી ટિકિટમાં જ્યારે નકલી ટિકિટમાં ટિકિટની પાછળ કોઈ પણ પ્રકારનું વોઇડ ફીચર્સ નથી અપાયું એ તમે તમારી ટિકિટ ચેક કરશો તો તમે આરામથી સમજી જાશો કે આ ટિકિટ નકલી છે કે અસલી બીજો પોઈન્ટ એ છે કે આછા રંગની સિક્યોરિટી ફીચર્સ પણ છે અસલી ટિકિટમાં આ પ્રકારના ફીચર્સ છે જ્યારે નકલી ટિકિટ છે તેમાં કોઈ પણ પ્રકારના સિક્યોરિટી ફીચર્સ નથી અને આછા સિલ્વર રંગની જે સ્ટ્રીપ છે તેમાં સિક્યોરિટી ફીચર્સ તમને જોવા મળશે એ સિવાય એક પોઈન્ટ એ પણ છે કે એન્ટ્રી સમયે સ્કેન કરી શકાય તેવો બારકોડ અસલી ટિકિટની અંદર છે એટલે જ્યારે તમે સ્ટેડિયમની અંદર એન્ટ્રી લેવા જશો ત્યારે તમે સ્કેન કરશો તો ખબર પડી જશે કે એ ટિકિટ અસલી છે અને નકલી ટિકિટમાં પણ તેનું સ્કેન નથી થઈ શકતું એટલે તમે કોઈ પણ એવા ગેજેટ્સથી એ પણ ચેક કરી શકો છો કે તમારી ટિકિટનો જે બારકોડ છે તે સ્કેન થઈ શકે છે કે નહીં અગર એ બારકોડ સ્કેન નથી થઈ શકતો તો એ ટિકિટ નકલી હોઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિ તમને લુભામણી લાલચ આપે કે તમે આ ટિકિટ લઈ લો અમારી પાસે આ ટિકિટ છે અમે તમને સસ્તી ટિકિટ આપીશું ઓછા ભાવમાં ટિકિટનું સેટલમેન્ટ કરી આપશું તો ચેતી જજો કારણ કે નકલી ટિકિટ પણ મળી મળે છે માર્કેટમાં અને એ વ્યક્તિ નકલી ટિકિટ તમને ના પધરાવી દે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એન્ટ્રી સમય સ્કેન કરી શકાય તેવો બારકોડ હોય છે અસલી ટિકિટની અંદર અને એ જ અલગ પાડે છે અસલી અને નકલી ટિકિટને